નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનું એકમ નંબર 5 છે શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ તેનો અભ્યાસ કરવાના છે. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓના મેં બે ભાગમાં સમજૂતી રજૂ કરેલી છે, જેનો ભાગ એક આપણે જોઈશું જેમાં ત્રિભુવનદાસ વિશેની માહિતી મેળવીશું. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એ એક સંકલિત ભાગ છે, એટલે કે સંગઠિત કરવામાં આવેલો ભાગ છે. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા, તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓએ 4 દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું, તો ડોક્ટર વર્ગીસ કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું. ત્રિભુવનદાસ અને ડોક્ટર વર્ગીસ કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવા પરાયણતા, સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે. આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. સૌથી પહેલા આપણે ત્રિભુવનદાસ પટેલ વિશે સમજૂતી મેળવીશું. ત્રિભુવનદાસ પટેલ લખે છે, દર શનિવારે સવારની શાળા હોય સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજી મંદિરે ભેગા થઈએ. કિશોરાવસ્થામાં સહજ મોજ કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું ધ્યેય હોય. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાનું ઝાપટતા, પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશું લખવું અને બધાની વચ્ચે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલો, તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું, તે વાંચવામાં આવ્યું. તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોને તે વિચાર ખૂબ ગમેલો. એટલે કે ત્રિભુવનદાસ કહે છે કે એ પોતે જ્યારે કિશોર અવસ્થામાં હતા ત્યારે દરેક મિત્રો સાથે ભેગા થતા. દર શનિવારે દરેક મિત્રએ એક વિષય પર કંઈક લખાણ લખીને આવવાનું અને બધાની સમક્ષ એ વાંચવાનું. તો જ્યારે ત્રિભુવનદાસનો વારો આવ્યો ત્યારે તેમણે સહકાર વિશે લખીને લાવ્યા હતા અને વાંચ્યું ત્યારે મિત્રોને એ વિચાર ખૂબ ગમ્યો હતો. ઉપયુક્ત પ્રસંગ સમર્પિત સેવા મૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે. એટલે કે આ જે ઉપરનો પેરેગ્રાફ લખ્યો છે, ઉપરનો ફકરો જે લખ્યો છે, તે ત્રિભુવનદાસે પોતાના મુખે કહેલો છે. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તે અમૂલના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આનંદમાં 22/10/1903 માં પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમની ઋણી રહેશે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈસવીસન 1930 માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41 માં સત્યાગ્રહ માટે તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 1940 માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. એટલે કે સૌથી પહેલા ત્રિભુવનદાસ વલ્લભભાઈને મળ્યા હતા, સરદાર વલ્લભભાઈ સાથે રહી અને મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને તે દિવસો દરમિયાન એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને ત્યારબાદ એમણે સહકારી મંડળીની સ્થાપના 1940 માં કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. એટલે કે તેવા સમયે એક પોલસન નામની કંપની હતી જે દરેક ખેડૂતો પાસેથી
ઓછા ભાવે દૂધ લેતી અને પછી એને વધારે ભાવે વેચતી હતી। બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ની શરૂઆત કરી, એટલે કે બધા પછી ભેગા થયા અને ત્યાર પછી આ મંડળીની સ્થાપના થઈ। ઈસવીસન 1950 થી ડોક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંદી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો। એટલે કે જ્યારે ત્રિભુવનદાસની સાથે વર્ગીસ કુરિયનની મુલાકાત થઈ ત્યારબાદ આ મંડળીને ખૂબ જ આગળ વધારો થયો, એટલે ખૂબ વિકાસ થયો। સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને તેના સ્વપ્ન દ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્ન શિલ્પી હતા ડોક્ટર વર્ગીસ કુરિયન। એટલે કે એક સ્વપ્ન જોયું હતું તો બીજાએ કલ્પના કરીને વિચાર કરીને એને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। લગભગ 4 દાયકાઓ સુધી બંનેએ ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી। ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા। ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દાઓ ઉપર કાર્યરત રહ્યા, એટલે કે 91 વર્ષની વય થઈ ત્યારે અવસાન પામ્યા ત્યાં સુધીમાં એકાધિક એટલે કે એકથી પણ વધારે હોદ્દાઓ ઉપર એ કાર્યરત રહ્યા હતા, એમને કાર્ય કર્યું હતું। ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઈન્સનો રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો। ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો। આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે મળ્યા હતા। ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, એટલે કે એ અમૂલ ડેરીના અધ્યક્ષ તરીકે સ્થાન પામ્યા હતા, પરંતુ એ પછી એમને જાતે જ પોતે જ નિવૃત્તિ લીધી। ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યો, એટલે કે લોકોનો આદર, લોકાદર એટલે લોકોનો આદર, એટલે લોકો એમને માન આપતા હતા અને દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી 1-1 રૂપિયો એકત્ર કરી 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી। જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો। એટલે કે જ્યારે એમને પોતે નક્કી કર્યું કે હવે હું નિવૃત્તિ લઉં છું, ત્યારે લોકોએ એમને આદર સ્વરૂપે, માન સ્વરૂપે 1-1 રૂપિયો ભેગો કર્યો અને 6,80,000 રૂપિયાની થેલી એમને ભેટ ધરી હતી અને ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો, કે એમને જે 6,80,000 રૂપિયા મળ્યા તેનાથી તેમણે એક કાર્ય યોજના શરૂ કરી જેનું નામ હતું ત્રિભુવનદાસ ફાઉન્ડેશન। આ નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800થી વધુ ગામને મળી રહ્યો છે। શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્ન દ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે। વિના સહકાર નહીં ઉદ્ધારની યુક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્ય પ્રણાલીથી સાર્થક કરી બતાવી છે। ધન્યવાદ। તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।